પ્રદેશ બીજેપી ચૂંટણી પહેલા તમામ વર્ગ કરી રહ્યા છે કે વધતા કુપોષણ અંગે કામગીરી કરવી જોઈએ જે બાદ આ પ્રદેશ બીજેપી સુપોષણ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો માસ માં જ આ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અભિયાનની જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે આગામી સમયમાં સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી અને મંડળ સ્તરે કામગીરી થાય તે માટે આયોજન કરવામાં આવશે સરકારમાંથી કુપોષણના ડેટા મંગાવી કયા વિસ્તારમાં સૌથી વધારે બાળકો કુપોષિત છે તે મુજબ આયોજન કરવામાં આવશે જેમાં યુવા મોરચો અને મહિલા મોરચો જમીનની સ્તરે કામગીરી કરશે અને ઘરે ઘરે જઈને પોષણક્ષમ આહાર અંગે માહિતી આપશે સાથે જ બીજેપી ડોક્ટર સેલ દ્વારા શૂન્યથી પાંચ વર્ષના બાળક માટે સાથે છ થી અઢાર વર્ષના બાળક માટે અલગ અલગ આહાર તૈયાર કરાશે અને ગર્ભવતી મહિલા માટે પણ અલગ અલગ આહાર તૈયાર કરી જે તે વ્યક્તિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શનમાં મહિલા મોરચાની સેવાભાવી મહિલાઓ ગામે ગામ જશે અને જે કુપોષિત બાળકો છે અને ગર્ભવતી મહિલાઓ છે એમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે સતત ત્રણ મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે ત્યારબાદ તેમના સ્વાસ્થ્યમાં થયેલા ફેરફારનું આકલન કરવામાં આવશે કુલ મળીને ગુજરાતમાંથી કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરે તે માટે સદન પ્રયાસ હાથ ધરવામાં આવશે આ અભિયાન માટે જિલ્લા સ્તરની બેઠક કમલમ ખાતે યોજવામાં આવશે અને પોતાના વિસ્તારમાં અભિયાન શરૂ કરવા કહેવામાં આવશે પ્રથમ 3 માસમાં આ અભિયાન પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ અભિયાન શરૂ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ઉત્તરાયણનું પર્વ લોકો માટે મોત